જય માતાજી આ વિડીયોમાં શ્રાવણ માસના રવિવારે આવતું વીર પસલી વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળીએ શ્રાવણ માસના પહેલાં રવિવારે અથવા કોઈપણ રવિવારથી આ વ્રત કરી શકાય છે અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ કરાય છે દરેક બહેન પોતાના ભાઈના કલ્યાણ માટે દીર્ધાયુષ માટે નિરોગી જીવન માટે ભાઈની સુખાકારી માટે આ વ્રત કરે છે આ વ્રતમાં દોરાની લઈ ગાંઠો વાળવી આઠ દિવસ રોજ દોરાની ધૂપ દેવાનો વીર પસલી વ્રતની કથા સાંભળવાની ત્યાર પછી જ જમી શકાય ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ લઈ રાંધી અને એકટાણું કરવાનું આમ રવિવારે આ વ્રત કરી પછીના રવિવારે વ્રતનું ઉજવણું કરવાનું ઉજવણાના દિવસે ભાઈને જમવાનું આમંત્રણ આપી લાડુનો પ્રસાદ અને સાથે ભાઈને ભાવતી વાનગી બનાવી જમાડ ભાઈને આશીર્વાદ આપવા અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે અને આશીર્વાદ મેળવે છે આમ ઉજવણું કરી દોરો પીપળે બાંધી દેવાનો આ રીતે ભાઈની લાંબી આયુષ્ય માટે કોઈ પણ રવિવારે આ વ્રત કરવું તો મિત્રો એક ગામમાં રહે સંતાનમાં સાત દીકરા હતા તે બધા પરણેલા હતા એક પરણેલી દીકરી હતી પરંતુ કમભાગીએ તેની પિયરમાં આવી રહેવું પડ્યું હતું સાત ભાઈઓમાં છ ભાઈ મોટા સુખી હતા નાનો ભાઈ ખેતરમાં મજૂરી કરી ગુજરાન ચલાવતો પેલી બહેન અને મા બાપને નાના છોકરા ઉપર હેત વધુ હોય છે તેથી નાના સાથે રહેતા મોટા છ છોકરા જુદા રહેતા તો પણ બહેન પોતાના છ ભાઈઓના ઢોર ચારતી અને કામના બદલામાં તેની ભાભીઓ તેને વધ્યું ખોટ્યું લુખું સુખું ખાવા આપતી એક દિવસ બહેને નદી કાંઠે ગામની છોકરીઓને કોઈ વ્રત કરતી જોઈ એટલે પૂછ્યું કે છોકરીઓ તમે કયું વ્રત કરો છો એક છોકરીએ કહ્યું કે આજે અમે વીર પસલીનું વ્રત લીધું છે અમારા હાથમાં જે દોરો છે તે વીર પસલીના વ્રતનો દોરો છે હવે અમે જ્યાં ભાઈ મળશે ત્યાં તેના હાથે આ દોરો બાંધીશું અને પછી ભાઈનો એક ખોબો ભરાય એટલું અનાજ રાંધી અને જમીશું આ વ્રત કરવાથી ઘણા લાભ થાય છે બહેન હોય તે ભાઈને વીરપસલીનો દોરો બાંધે એટલે ભાઈ ખુશ થઈ બહેનને વસ્ત્રો ઘરેણા કે રોકડ રકમ શક્તિ મુજબ ભેટ આપે બહેનના આશીર્વાદથી ભાઈને સુખ શાંતિ મળે બહેને વીરપસલી વ્રતની વિધિ માટે પૂછ્યું તો એક મોટી છોકરીએ કહ્યું કે સૂતરના દોરાની આઠ શેર લઈ એને આઠ ગાંઠવાળી પવિત્ર જગ્યાએ રાખવી એક અઠવાડિયા સુધી રોજ સવાર સાંજ તે દોરાને ધૂપ દેવો પછી જ જમાય અઠવાડિયું પૂરું થાય એટલે એ દોરાને પીપળાના થડે બાંધી દેવો એમ કહી તેણે આઠ શેરના આઠ ગાંઠવાળા દોરા બનાવી બહેનને આપ્યા અને કહ્યું કે બહેન દોરા આઠ છે પણ તેમાંના સાત જ દોરા તારા ભાઈઓના કાંડે બાંધવાના આઠમો વધે તે દોરો પીપળાના થળે બાંધી દેવાનો બહેન તો હરખભેર વ્રતના દોરા લઈ સીધી નાના ભાઈને ઘરે ગઈ અને ડોશીને કહ્યું કે મેં વ્રત લીધું છે એટલે વ્રતના દોરાને ધૂપ દેવા ચૂલામાં અંગારા રાખી મૂકજે ભલે ડોશીએ ચૂલો ઠાર્યો નહીં પરંતુ બહેનની અદેખી ભાભીઓએ તેનું વ્રત ભાંગવા છાનામાંના ચૂલામાં પાણી રેડી દીધું બહેન આવી ત્યારે ચૂલામાં અંગારા ન મળે ડોશીએ ફરી ચૂલો પેટાવ્યો તેના અંગારા લઈ નાની બહેને વ્રતના દોરાને ધૂપ દીધો ત્યાર પછી તેણે ઘરમાં જે પડ્યું હતું તે ખાઈ લીધું વ્રતના આઠ દિવસ પૂરા થયા એટલે વ્રતનું ઉજવણું કરવાનું હતું આથી ડોશીએ તેને કહ્યું કે બેટી હવે તું તારા છ ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા તેઓ ભાવથી બોલાવે તો બોલજે અને જમાડે તો જમજે બહેને છ એ ભાઈઓને વ્રતના દોરા બાંધ્યા પણ કોઈ કંઈ બોલ્યું નહીં પછી જમાડવાની તો વાત જ ક્યાં રહી બહેન તો છ ભાઈઓ પાસેથી ઉદાસ થઈ નાના ભાઈને દોરો બાંધવા ખેતર ગઈ અને ભાઈ વીરપસલી કહી તેના જમણા હાથના કાંડે દોરો બાંધી દીધો અને આશીર્વાદ આપ્યા કે ભાઈ તમારું કલ્યાણ થાવ જુગઝુક જીવો મારા વીરા આ ભાઈ ગરીબ હતો તેની પાસે કશું જ ન હતું બહેન તેની મૂંઝવણ પારખી અને કહ્યું કે ભાઈ તમે જે આપશો તે વધાવી લઈશ ફૂલ નહીં ને ફૂલની પાંખડી આપો તો એ બસ છે ખેતરમાં વાવવા માટે સવાશેર કોદરા પડ્યા હતા તેના પર ભાઈની નજર ગઈ તેણે તે બહેનને આપ્યા માટીનું ઢેફું આપ્યો અને કોળિયામાં એક પૈસો પડ્યો હતો તે આપ્યો ભાઈને આ ભેટને અમૂલ્ય ગણી બહેને તેને સાલાના છેડે બાંધી દીધા જતા જતાં તે બોલી કે મોટા છ ભાઈએ તો કાંઈ નથી આપ્યું તે આટલું આપ્યું તે સારું છે તે સાચા હૃદયથી કોદરા આપ્યા તે કમોદ બરાબર છે માટીનું ઢેફું એ ગોળ બરાબર છે અને પૈસો તો મારા મનથી સોના મહોર બરાબર છે મારા વીરા તે મને આટલું આપ્યું તે મારા મનથી ઘણું છે બહેન ઘરે ગઈ તો પતિને ખાટલામાં બેઠેલા જોયા ડોસીએ કહ્યું કે બેટી જમાઈ તેડવા આવ્યા છે તે આ વખતે વીરપસલીનું વ્રત કર્યું તેનું ફળ તને આજે મળ્યું ડોશી મુંજાણી કે દીકરીને આપવું શું બહેનની ભાભીઓને કાને વાત ગઈ કે આજે નણંદને સાસરિયાથી તેડું આવ્યું છે એટલે એ છયે જણીઓએ બહેનની મશ્કરી કરવા ગાભા ચિથરા ભરી એક પોટલી તૈયાર કરી તે સાસુને આપીને કહ્યું કે નણંદબાને આટલું અમારા તરફથી આપજો એવામાં નાનો ભાઈ કામ પડતું મૂકી ઘરે આવ્યો તેણે બહેનને કહ્યું કે બહેન તું ઘણા વર્ષો પછી તારા સાસરે જાય છે પરંતુ મારી પાસે તને આપવા જેવું કશું જ નથી બહેન કહે છે કે તે મને આટલું આપ્યું તે શું ઓછું છે કોદરાને હું કમોદ માનીશ માટીને ગોળ માનીશ અને પૈસાને સોના મહોર માનીશ મન ચંગા તો કથરોટ મેં ગંગા ભાઈ હવે હું જાઉં છું માની અને ભાભીની સંભાળ રાખજે બહેન સાસરે જવા તૈયાર થઈ એટલે તેને વળાવવા મોટો ભાઈ ગયો ડોશી પણ ગયા એવામાં ડોશીને યાદ આવ્યું કે દોરાને ધૂપ દેવા દેવતા વગર દીકરી શું કરશે એ તો ઝટપટ ઘેર જઈ એક ઠીકરામાં દેવતા લઈ આવ્યા જમાઈને થયો કે આ દોરો કોનો હશે તો ડોશીની દીકરીએ કહ્યું કે મેં વીરપસલીનું વ્રત લીધું છે તેનો દોરો મારી પાસે છે તેને ધૂપ દેવો પડે તે માટે જ મા દેવતા આપી ગઈ આજે મેં વીરપસલીનું વ્રત કર્યું તો તમે મળ્યા ચાલી ચાલી અને બંને થાક્યા હતા એવામાં એક વાવ જોવામાં આવતા ત્યાં આરામ કરવા બેઠા દેવતા ક્યાં સુધી સાચવવો એમ વિચારી ડોશીની દીકરીએ પ્રથમ દોરાને ધૂપ દઈ દીધો પછી તે વાવમાં નહવા માટે ગઈ તેના વરે કહ્યું કે કપડાં તો લેતી જા તેણે કહ્યું કે હું માગું ત્યારે આપજો તેણે ઝટપટ વાવમાં નાહી લીધું અને પતિને કહ્યું કે હવે પેલી પોટલી છોડી તેમાંથી સાડલો આપો તો તેના વરે કહ્યું કે આમાં તો ઘણા સાડલા છે કયા રંગનો આપો વહુએ કહ્યું કે હવે મશ્કરી રહેવા દો માંડ માંડ એક સાડલો છે તે પણ મેલો ઘેલો છે ને તમે વળી જુદા જુદા રંગના સાડલાની વાત કરો છો તેના પતિએ તેને ઘણા કલરના સાડલા બતાવ્યા તેમાંથી ગુલાબી રંગનો સાડલો માગી વહુ વવમાંથી બહાર આવી તે સમજી ગઈ કે આ બધો વીર પસલીના વ્રતનો પ્રતાપ છે ભાભીઓએ તેને ગાભા બાંધી આપેલા એના હીરચીર બની ગયા હવે એણે ભાઈએ આપેલી ભેટની પોટલી ખોલી તો એમાં કોદરા માટી અને પૈસાની જગ્યાએ કમોદ ગોળ અને સોના મહોર હતા નજીકમાં જ એક ગામ હતું બંનેને ભૂખ લાગી એટલે વહુએ વરને ગામમાં ખાવાનું લાવવા મોકલ્યા વર ગયો ગામમાં ખાવાનું લેવા અને અહીં ચમત્કાર થયો કે વહુને એક ઝોંકું આવ્યું એની આંખ ઉઘડી ત્યારે વાવની જગ્યાએ એક મહેલ ખડો થઈ ગયો મહેલના ત્રીજા માળે ઝરૂખામાં તે દાગીના અને રેશમી વસ્ત્રો પહેરીને ઊભી હતી કેટલીક વારે એમનો પતિ ખાવાનું લઈને આવ્યો પત્ની તો મહેલના ઝરૂખામાં ઊભી છે એ નીચે આવી એના પતિને મહેલમાં લઈ આવી અને આ બધો વીરપસલીના વ્રતનો પ્રતાપ છે એમ કહ્યું થોડા સમય પછી વહુના પિયરિયા દુઃખના માર્યા ફરતા ફરતા આ મહેલ આગળ આવ્યા વહુએ તરત જ પોતાના માતા પિતા અને સાત ભાઈઓ ભોજાઈઓને ઓળખી કાઢ્યા પણ પોતે કોણ છે તે જાહેર કર્યું નહીં પરંતુ દરેકને મજૂરીનું કામ સોંપ્યું તે નજીકમાં જ એક બીજો મહેલ બંધાવતી હતી તેમાં બધાને કામે લગાડી દીધા એમાં પોતાના માતા પિતાને પોતાના મહેલમાં રાખ્યા અને નાના ભાઈ ભોજાઈને રસોડાના કામમાં રસોઈમાં રાખ્યા તેણે છ મોટા ભાઈ અને ભાભીઓને માટી ખોદવાનું કામ સોંપ્યું તે બધાને બેટક સૂકા રોટલા અને શાક ખાવા આપતા હતા એક દિવસ સાતેય ભાઈઓની નાની બહેને મહેલમાં કંસાર શીરો રંધાવ્યો લાડુ બનાવ્યા અને પછી સાતેય ભાઈ અને ભોજાઈને જમવા બેસાડ્યા બહેને માતા પિતાને અને નાના ભાઈને શીરો પીરસ્યો બીજા ભાઈ ભોજાઈને પથરા જેવા લાડવા અને ખારી દાળ પીરસ્યા આ જોઈ બધા કહેવા લાગ્યા કે અમારાથી લાકડા જેવા લાડુ અને ખારી દાળ કઈ રીતે ખવાશે બહેને કહ્યું કે ભાઈઓ હું કોઈ રાણી નહીં પણ તમારી સગી બહેન છું જેની પાસે તમે ગધા વૈતરું કરાવતા હતા અને એઠું જૂઠું લુખું સૂખું ખાવાનું આપતા હતા મેં તમને વીરપસલીનો પવિત્ર દોરો બાંધ્યો ત્યારે તમે મને કંઈ પણ ન આપ્યો જ્યારે નાના ભાઈએ પોતાનાથી બન્યું તે પ્રેમથી આપ્યું હતું મારું વીરપસલીનું વ્રત ફળ્યું અને તેના પ્રતાપે મને આ રાજ સાહેબી સાંપડી ભાઈઓ તમારે સુખી થવું હોય તો કોઈ દિવસ બહેનના મનને દુભાવશો નહીં બળીઓના રક્ષાબંધનના દિવસે તેને હેતથી બોલાવી જમાડી જે બને તે આપજો તો સદા સુખી રહેશો બધાએ પોતાની ભૂલ બદલ બહેનની ક્ષમા માગી ભલી બહેને મોટું મન રાખી બધાઈને મહેલમાં રાખ્યા આમ વીરપસલી વ્રતના પ્રતાપે આખું કુટુંબ સુખી થઈ ગયું જે બહેનો વીરપસલી વ્રત રૂઢી રીતે કરે અને રાખડી બાંધે તેના અને તેના ભાઈની આશા ફળે તેને સુખ સમૃદ્ધિ મળે આવો છે વીરપસલી વ્રતનો પ્રભાવ મિત્રો આશા રાખું છું વીર પસલી વ્રતની કથાવાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટમાં જય વીર પસલી જરૂર લખજો ફરી મળીશું આવી છે વ્રત કથાઓ સાથે જય માતાજી